જિજ્ઞાસા આગળ વાત કરીશું ગોઝારા અગ્નિકાંડ જેવી ઘટનાઓ હવે ક્યાંક અન્ય શહેરોમાં પણ ઘટે તો નવાઈ નહીં રહે. જી હા, તંત્રની પણ ક્યાંક કેટલી નબળાઈ છે વાત કરીશું. સુરતમાં આ ગોઝારા અગ્નિકાંડ જેવી ઘટના વડોદરામાં પણ બને તો નવાઈ નહીં રહે, કારણ કે તંત્રની આટલી તવાઈ બાદ પણ વડોદરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના તંત્રના પેટનું પાણી નથી હલ્યું. મંતવ્ય ન્યૂઝે જ્યારે વડોદરા રમતગમત સંકુલમાં પહોંચ્યું તો સામે આવી ચિંતાજનક હકીકતો. મંતવ્ય ન્યૂઝના કેમેરામાં ક્યાં થઈ હતી તંત્રની ઘોર બેદરકારી. ઘટના બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર જાગ્યું છે અને ફાયર સેફ્ટીની સુવિધાઓને લઈને હવે દોડધામ શરૂ કરી છે. ત્યારે વડોદરામાં જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલા છે ત્યાં ફાયર સેફ્ટીની શું સુવિધા છે, જ્યાં હજારો રમતવીરો રમવા માટે રોજે રોજ આવતા હોય ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં તેનો રિયાલિટી ચેક કરવાનો આપણે પ્રયાસ કરીશું. અત્યારે આપણે પહોંચ્યા છે વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં. ત્યાં અંદર પ્રવેશીને ચકાસવાનો પ્રયાસ કરીશું કે જ્યાં ઇન્ડોર સ્પોર્ટ્સ રમવા માટે હજારો રમતવીરો રોજે રોજ આવે છે ત્યાં ફાયર સેફ્ટીની સુવિધાઓ છે કે નહીં. આપણે અત્યારે પહોંચી ચૂક્યા છે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર કે જ્યાં બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ સહિતની રમતો રમવામાં આવે છે. ત્યાં સવાર સાંજ હજારો રમતવીરો અહીંયા હોય છે. અલગ અલગ પ્રકારની પ્રતિયોગિતાઓ અહીંયા રોજે રોજ યોજાય છે અને આટલા મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં તે ચકાસવાનો પ્રયાસ કરીશું. આપણે અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે અને આ પ્રેક્ષક ગેલેરી છે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની. ત્યાં જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં એક સાથે બેસીને પ્રેક્ષકો અહીંયા ગેમ નિહાળી શકે તે પ્રકારની વ્યવસ્થા છે. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત અહીંયા સામે આવી છે એ આપ અહીંયા જોઈ શકો છો કે પ્રેક્ષક ગેલેરીની વચ્ચે જ્યાં ફાયર સેફ્ટીની સુવિધા હોવી જોઈએ, ભવિષ્યમાં જ્યારે કોઈપણ પ્રકારની આગ જેવી ઘટના બને ત્યારે ફાયર સેફ્ટીના એ સાધનો વડે આગને હોલવી શકાય તે સુવિધા હોવી જોઈએ, તે સુવિધા અહીંયા છે નહીં, બિલકુલ નદારદ છે. ફાયર એક્સ્ટિંગ્વિશર્સ હોવા જોઈએ, પ્રેક્ષકોની વચ્ચે હોવા જોઈએ, તે કોઈપણ જગ્યાએ લાગેલા નથી આ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં. આપ જોઈ શકો છો કે સમગ્ર કોમ્પ્લેક્સની અંદર આ પ્રકારની કોઈ પણ સુવિધા ફાયર સેફ્ટીને લઈને નથી. નહીં તો ન તો ફાયર એક્સ્ટિંગ્વિશર્સ છે, ન તો ફાયર હાઇડ્રન્ટ્સ છે. આટલું મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પરંતુ ફાયર સેફ્ટીની કોઈ પણ સુવિધા અહીંયા જોવા નથી મળી રહી. આપ અહીંયા બીજું બતાવવાનો પ્રયાસ કરીશ કેમેરામેન ડી કે સોલંકીને કહીશ કે બીજી તરફ જ્યાં બાસ્કેટબોલની રમત રમાય છે ત્યાં પણ આપ જોઈ શકો છો ત્યાં પણ હજારોની સંખ્યામાં પ્રેક્ષકો બેસીને મેચ નિહાળી શકે, ગેમ જોઈ શકે તેવી વ્યવસ્થા તો છે. પરંતુ આગ જેવી ઘટનામાં મોટી સંખ્યામાં જ્યારે અહીંયા પ્રેક્ષકો ઉપસ્થિત હોય, પ્લેયર્સ ઉપસ્થિત હોય ત્યારે ચોક્કસથી મુશ્કેલીમાં મુકાઈ શકે છે, તેમનો જીવ જોખમમાં આવી શકે છે. તે પ્રકારની અસુવિધા બિલકુલ બેદરકારી અહીંયા જોવા મળી રહી છે. ફાયર સેફ્ટીના કોઈ પણ પ્રકારના સાધનો સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જોવા નથી મળી રહ્યા. અહીંયા જે આ જે કોમ્પ્લેક્સ છે એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અંડરમાં આવે છે, પરંતુ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પણ તેનું કોઈ ધ્યાન નથી આપી રહી, ન તો સ્થાનિક વહીવટીતંત્ર જે વડોદરા મહાનગરપાલિકાનું ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ છે, ફાયર ડિપાર્ટમેન્ટ છે, તે પણ અહીંયા ધ્યાન નથી આપી રહ્યું. આ સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા એક ખાનગી એજન્સીની સોંપી દેવામાં આવ્યું છે, પરંતુ ખાનગી એજન્સી પણ માત્ર રિપોર્ટ કરીને સંતોષ માની રહી છે. કારણ કે અહીંયા જે પણ 30-35 જેટલા અલગ ડિપાર્ટમેન્ટમાં ફાયર એક્સ્ટિંગ્વિશર્સ લાગેલા છે તે પણ એક્સપાયરી ડેટ થઈ ગઈ છે, તે પણ બંધ હાલતમાં છે. તેમ છતાં અહીંયા ન તો વહીવટીતંત્ર કોઈ પણ પ્રકારની તસ્દી લઈ રહ્યું છે એ બદલવા માટે, ફાયર સેફ્ટીના સાધનો બદલવા માટે, ન તો નવી સુવિધા ઊભી કરવા માટે, ન તો સ્થાનિક વહીવટીતંત્ર જે ફાયર વિભાગ છે તે પણ કોઈપણ પ્રકારની તસ્દી નથી લઈ રહ્યું. સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત પણ આને લઈને બિલકુલ ગંભીર નથી. એવામાં વડોદરામાં સમા સહિત માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં રમતવીરો આવે છે, આગ જેવી ઘટનાના સમયે તેઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે તેના પરથી એ સ્પષ્ટ થાય છે. કેમેરામેન ડી કે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.